વાપીની કંપનીમાંથી રૂપિયા 1.55 લાખના કોપર પ્લેટના બંડલ ચોરીનો ભેદ ઉકેલાયો। કંપનીમાં અગાઉ વોચમેનનું કામ કરી ચૂકેલી સમ તથા અન્ય બે ઇસમોની અટક। વાપી જીઆઈડીસીની કંપનીમાંથી રૂપિયા 1.55 લાખ કોપર પ્લેટના બંડલોની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ વાપી ઉદ્યોગનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી 3 ઇસમોની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી। વાપી જીઆઈડીસીના 100 શેડમાં બ્રિજલ ફેબ કંપની આવેલી છે। કંપનીમાં ગત તારીખ 1/2/2020ના રોજ રાત્રિના 8:00 વાગે રાબેતા મુજબ કંપનીનું શટરને તાળું મારી બંધ કરી ગયા હતા, જે રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ કંપનીના બીજા દરવાજામાં મારેલા બોલ્ટ કોઈક સાધન વડે ખોલી કંપનીના શટરને મારેલ તાળું કોઈક સાધન વડે તોડી નાખી અંદર પ્રવેશી કોપર પ્લેટના 7 બંડલોની ચોરી કરી ગયા હતા, જેની કિંમત આશરે 1,55,150 આંકવામાં આવી હતી। कंपनी में चोरी थयानी जाण कंपनी संचालकों ने सवारे थई हती अने कंपनी में लगावेला सीसीटीवी कैमेराना फूटेज तपास करता मोह पर रूमाल बांधीने 3 इस्मो प्रवेशता नजरे पड्या हता। જે બનાવની ફરિયાદ પ્રતિક મહેન્દ્ર ખત્રી ઉંમર 38 રહે રાજ રેસિડેન્સી બલીઠા વાપીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી। પોલીસ ટીમે કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં કોપર પ્લેટની ચોરી કરીને ભાગેલા 3 ઇસમો, જેમાં સંગમલાલ જગબહાદુર યાદવ ઉંમર 30 રહે હસમુખ ચાલ કોળીવાડ વાપી, ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે રાજ દયારામ વર્મા ઉંમર 25 રહે સેન્ચ્યુરી પ્રોફાઇલ કંપની જીઆઈડીસી વાપી અને મોહમ્મદ સફીક ઉર્ફે મુન્ના ગુલ મોહમ્મદ રહે ઇમરાન નગર વાપીની અટક કરી હતી, જેમાં પોલીસે વધુ તપાસ કરતા બ્રિજલ ફેબ કંપનીમાં અગાઉ ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે રાજ વર્મા વોચમેન તરીકેની નોકરી કરી ગયો હતો। તેઓએ પોતાના સાગરીતો સાથે મળીને કંપનીમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ત્રણેયની અટક કરી કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ હાથ ધરી છે।